स्मरण करिलो सीताराम नहारे, बीजा स्मरण न होय दो भक्ति करो तो मारा राम नीरे, बीजी भक्ति न होय दो ये भक्ति भक्ति में घणो फेर से रे, भक्ति के ने के वाय दो भक्ति मा मीरा बाई ने श्याम मल्या रे, भक्ति एने के वाय दो मीरा बाई भक्ति करी ने श्याम मल्या मने आ भाबो भटकाणो। અરે અત્યારે તું આ લપ મેં ના તારો બાપ અંધારો છે એનું કઈ હવે અંધારું તો મારા જીવનમાં તમારી અરે સાર સકેડી ફેરી તે દોનો થઈ ગયો છે ઘર ભેગી થા રોટલા કઈ ને કે રોટલા વિના ના રહેશો રોટલા વિના અને હું કહું છું તને રોજ મને ખેતરે લાંબી કરે રોજ ખેતરે લાંબી કરે બોલા ખેતર આટો મારતો આવું હા થોડો અંધારો છે થોડીક ન્યાય આટો મારતો આવું અને આ પાવડો ને બે લેતો જાવ છું અને લોહા આપડા ગાડા મરગ ના કેડે નકરા બાવરિયા ના જઈડા થયા છે જઈડા કાપી નાખજો કુવાડો છે ને તા એના હેટો તો લીધો તારું માથું નથી કાપવું મારે કોક ને આંધરા કરશો હું આંધરા કરે કોઈ ને ત્યાં કોઈ ને હાલવાનું જ નથી આપડા સિવાય કોઈ જાય છે ને અને ખળ નો આ પાથરો મૂકો છે લેતા આવજો બે ને ખળ ખવડાવવાનું છે એ પણ અહીંયા હું પાછો નથી આવતો લઈ જાત નહીં હું માયથી ના ઉપડે પાછા આવજો આખો ઉનાળો ઢોર ને હુકો ડૂસો ખવડાવ્યો આ ભગવાન ની દયા થી લીલું થયું છે તી બે દી તો બે પાથરા નાખો એટલે ઓલા ખેતરે પાછો મારે અહીંયા તો આવવું પડે મારે અહીંયા ઠેટ આવવું પડ્યું બાપ નું ઘર મૂકીન એ ભગવાન સાઈ ફેરવી નાખું હમણાં ગઈઢો આવશે ઘરે એ ડેગરા માં ધોવા ને પાટી એ મેળવવા ગમર જમાવટ પડી જતી વો હવે એ વાત મૂકો હા ઓલા મોટ બાપુ કે આઈ ગયા હવે તો વાડીએ ટોસાણા છે અને શું છે આ જો કઈ હે નહીં જિંદગી ચોખાઈ નો રહી થી ગોબરામ ગોબરામ આ અમે ગોબરા તમે તો ભારે છાખી નિયો હા ઓ તો જો કે છે મારા ઘરે આવો ત્યાં ઘરે ફરી પડી રહી છે હા આમ રાઈ તારી હાહુ વાલી કેવી છે ની મને ખબર છે આબો હાલ મારી હાહુ તો મને વાલી છે હંમેશા વાલી જ રહે હેંજા એ બોતા દેવી એમ વાલી નહી તારી હાહુ તને તો ભલે વાલી હોય પણ એનું નામ વાલી છે ને એટલે કહું છું કે વાલકી કેવી છે ની મને ખબર છે તમારા કરતા હાલ એ તો અમે ભેગા હતા ને મને ખબર છે આમ જો તારો ઘરવાળો છે ને અમે ભાઈઓ ભેગા હતા ને ભાઈ મને ખબર છે છોકરા આખો દી માખિયું મણમણતા હોય તો તારી હાઉ કોઈ દી કોઈને સોખા ન કરતી વો એ ઈ તો અત્યારે મે ઘર કેવું ચોખ્ખું ચણા કર્યું ને આવી જોઈ જા લ્યો એ મારે ન જોવા આવું લપ કરમાં મારે ઘણું કામ છે કામ હોય બોલ એમને માર હાહરે મને આ મોટ બાપુ ને બોલાવવા કોઈ દી ક્યારે આવશે ઘરે મહેમાન આવ્યા હે ને કઈ કામ લે આ બંધ કરો ને તમારું એ તો વાડીએ છે એ કઈ આવશે ઈ કયો ને બીજી હું વાતો કરો હો તમે એ બાણ ને પેટ ની સતો તો હું તો કહું તો શું કે આવશે તો નહીં આવે નહીં આવે તો આવશે એ બાણ ને પેટ ની હું નથી તમે આઈસા આવી વાતો કઈ હોય કઈ હોય કઈ હોય એ બેટી ની થા મારે ઘણું કામ છે નથી તારી આ સોવટ કરવા નવરી હવે એ થઈ કોઈ ની કોઈ મારા ને હરખી રીતે જવાબ ન દીધો આ પણ તારા હાહરા ને કહી દેજે કે મોટી માએ કીધું છે આવશે તો નહીં આવે નહીં આવે તો આવશે પણ એમ કેમ નહીં આવે ને કેમ આવશે હા ને હવે બેટી ની પડને હવે તમારે ઘર માં ઘટ પણ વેલા આવ્યું કઈ ગઈ થઈ ગઈ તમે ક્યાં તમારી નથી વાત કરતો જો તમારા ઘર માં ભેંસ ગઈ મારા ફુવાઈ થઈ મરી ગયા અને તમે તો દીએ દીએ કુણક પકડતા જાવ છો ઈસે ભેહને તાર ફૂ બે હરખા છે ભેહને ને ભાઈ ઓગળી ઠુક કાઢા રાખે નકરા પાંદડા કઈ રાડા કાટે એમ તાર ફૂ હોય હોગી હોગી ખાય એને ક્યાંથી લોહી ના ટીપા સડે ઈ પહેલાથી જ માર ફૂ અને હું ઘણ ટેવ છે કા અમે ગામ માં ગમે તે ફાકી ખાવા લઈ જતા ને તો પેલા ફાકી હોગી લે પછી ખાય લખણ ખોટા હે બોલ હું હતો કાઈ ને થોડું કામ હતો લાવ્યો તો હું પણ કીધું ફઈ પણ જાતો આવું કેટલા દી થયા ફઈ ને મારા દીકરા ગધેડી ના બો પાકા થઈ ગયા છે કઈ કામ કાજ હોય તો જ ફઈ નું ઘર હાંભરે નકર તો ક્યાં કોઈ ને ફઈ હે
વાપરે છે કા એવું નથી અમે આવી જ છીએ અમે કોઈ જેવું તાયરવા નથી તમને કોક મરી જાય તે મોઢે આવો છો બાકી 12 મહિના પર બે આવ્યા નથી કોઈ કે આલ્યો ભાઈ 5 રૂપિયા કે આલો ભાઈ અમારે ઘરે આજ ખાવા પણ ખાવા કે અમે તો બારું બેસી ગોતે તું તો આવ ના બોલ હું આ તમાર ભેંસ દવા જાઉં છે કે તું માર ફુવા ઘરે હોય ને તો મારે ઘરે લઈ જવા તા ખાટલા ને વાણ ખેસવું છે હા બસ ઈ કરો ખાટલા ના વાણ ખેહાવી ખેહાવી ને ભાભા ને આખો ખેહી નાખો છે હા ભાભો મરી ગયો ગામા ખાના ખાટલા ના વાણ સાડે ને ઘર ના ખાટલા ના પાયા તો ત્રાહા થઈ ગયા છે જો પણ ઈ ખાટો જેવો તમારા પેલા હા હા જેથી તમને હકમણ કઈ પૈણી ને મોકલે ને તેથી હું મારા બાપા ને તમારા ઘરે પેલી જ વાર આવ્યા ને તે બી આ ખાટલો હતો હા ઈ તાર ફો છે એવો ખાટલો છે મારો તો બધા આરવિત્રા ભગા થયા છે પક્ષાઘાત નો હુમલો આવી ગયો કામ થઈ ગયો છે હું આ તો બસ વેલા મોડા મારા ફુવા ને આવું થાય ખરા તાણ થાતા જાય ઘર માં જેવું વસ્તુ લેવી રૂઢી ઘર માં તમે તો એવું જ બધા ઈસો છો એમ નહીં થાય કે કોઈ હારી વાત કરી એમ તમે બીજું લવાન કરો મન મારા મોઢે ખેતર જવાય એમાં ના આપડે બાપ દાદા નું કેવાય પણ ભગલા આવશે તો નહીં આવે નહીં આવે તો આવશે છોકરા તારી માં નો ઉપાડો હતો એટલે હું અમે શેટાવા ભાયુ છે ને સતાય તારી માએ ગામ ની એકી સોડિયું હક નતું લેવા દેતું માર મસ પહેરવા ઘરે અને આજે તમને બધાને ઉછેરીને મોટા કર્યા વીજુડી સોરે જાય તો ભવાળો થાય એમ નથી બોલતા હું નતી કઈ એ હવે મારે ભૂત આયે ભડાકા નત કરવા તમે મને સીધી રીતે કહી દો મારા ભૂત કઈ આવશે દૂધી ડોહી છોકરા ની વહુ રીહામણે વહી એ દૂધી આખું ગામ કેતું તું એટલે મેં દૂધી ને કીધું કોલી કે છે તાર છોકરા નું વહુ રીહામણે વહી ગયું એમાં હું ખોટું કર્યું ભાઈ એવું શું કામ કેવું છે તાર છોકરા નું વહુ રીહામણે વહી ગયું કોક કેતા તા ખોટી વાતો થાય એટલે મેં મોઢો મોઢ કરાવી દીધું લે એ મારા મોઢે તો મૂળ દૂધી નું નામ બોલતા નકર દૂધી હાથ માં આવી ગઈ ને તો હમણાં કટકા થઈને થઈ જાય સાહેબ કે સાઈડ નાખી હા હઈડે અરે ફરી દૂધી નામ કોણ છે ને કોતરું મારે થોડુંક કામ છે તમે એટલું મને કહી દો માર ફુવા આવશે કઈ તમારી ડોહી તમારી વાહે તો મારી ભેગ
મૂકી દાખે ફોન કરે ગયો તો બીજું ફઈન ને તો હું યાદ ગઈ હતી તમે તો દેખી નઈ ને બેઠી જ નતી તું અરે કેવું કર્યું શું કર્યું મોટી માએ શું કર્યું પણ એક ને એક વાત 500 વખત બોલે હે બોલ મેં એને પૂછ્યું ને મારા ફુવા કઈ આવશે તો મને કે આવશે તો નહીં આવે નહીં આવે આવશે મને એમ જ કીધું બોલ હું મોટ બાપુન બોલાવા ગઈ હતી મને એમ જ કીધું પણ મુઈ રે ને ફઈ નું મગજ છટકી ગયું હવે હું નેઠે નઈ રહી સમજાણો પણ કોક માણા ઘરે આવ્યું હોય એને તો હરખો જવાબ દેવાય કે ન દેવાય તું મને કે જો યાર ઈ આવડાવ ન ફાવે સમજાણો હવે મગજ જેનું મગજ છટકી જાય ને ન ફાવે બોલતા જ ન કેવું અપમાન એ ફો અલે આર્યા ફુવા તો ક્યાં હતા ખેતર આગું છે વચમાં નદી છે તો જાજો વરસાદ આવી જાય અને નદીમાં પૂર આવી જાય તો તમે ન આવો ને પૂર ન આવે તો તમે આવશો એટલે નદીમાં પૂર આવશે તો નહીં આવે અને પૂર નહીં આવે તો આવશે હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.